वंदे देवमुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनांपतिं वंदे सूर्यशशांकवन्निनयनं वंदे मुकुंदप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं वंदे शिवं शंकरं। तो अनुवाक त्रण एक बे ने त्रण એટલે બે થી નવ અનુવાગમાં પરમાત્માનું સર્વેશ્વરત્વ સર્વાંતર્યામિત્વ અને સર્વાત્મકત્વ રૂપે પ્રતિપાદન થયેલું છે। જે પતિનામ પતયે નમઃ એ બધું જે હતું એ સર્વેશ્વરત્વ રૂપે જે નિરૂપણ એ પૂરું થયું। હવે પરમાત્માનું જે ચોર ને લૂંટારાઓના સ્વામી તરીકે પતિ તરીકે જે નિરૂપણ થયેલું છે, ચોરોના સ્વામી લૂંટારાઓના સ્વામી વગેરે, એ બધાનો આધ્યાત્મિક અર્થ જે છે એ ખૂબ જ મહત્વનો છે। જીવના અજ્ઞાનની ચોરી કરે છે, જીવના અહંકારની ચોરી કરે છે, અજ્ઞાનની જે આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ છે એની ચોરી કરી જનાર ભગવાનને નમસ્કાર। અને માટે આ બધા જે અર્થ છે એ ખૂબ જ મહત્વના છે આપણા માટે। તો અનુવાક ચાર નો જે એમાં દુર્વાસા ઋષિ છે, મહાવિરાટ છંદ છે અને શંભુ દેવતા છે। દરેક મંત્રના આવી રીતે ઋષિ છંદ દેવતા સહિત એનું અનુષ્ઠાન કરવાનું અને એનો એક ધ્યાન શ્લોક છે। તો અનુવાક ચારમાં ધ્યાન શ્લોક છે, ભસ્મોદ્ધૂલિત સર્વાંગમ જટામંડલ મંડિતમ ધ્યાયેત દેવમ વૃષારૂઢમ ગણેશ્વરયુતમ હરમ। આ જે અનુષ્ઠુપ છંદમાં આ ધ્યાન શ્લોક છે, તો ભસ્મોદ્ધૂલિત સર્વાંગમ, સમગ્ર વિગ્રહ ઉપર, પોતાના શરીર ઉપર ભસ્મ ધારણ કરનારા ભસ્મોદ્ધૂલિત સર્વાંગમ જટામંડલ મંડિતમ, જટાનું મંડળ ધારણ કરનારા, શિવજીની જે જટા છે એ વિરાટ પુરુષ એટલે કે મેરુ પર્વત સમાન છે અને એ સમગ્ર અંતરિક્ષનું પ્રતીક છે અને વેદનું પણ પ્રતીક છે। જિજ્ઞાસુ માટે વેદનો જે મંત્ર રાશિ છે એ જ શિવજીની જટા છે, એમાંથી ગંગાજીનો પ્રવાહ શિવજીએ જે પ્રવાહિત કરેલો છે એ જ્ઞાન ગંગાના સૌ પ્રથમ આચાર્ય ભગવાન શિવજી છે। તો જટામંડલ મંડિતમ જાયેત દેવમ વૃષારૂઢમ, એવા દેવ એટલે કે ચૈતન્યાત્મ જ્યોતિ સ્વરૂપનું હું ધ્યાન ધરું છું કે જે વૃષભ ઉપર આરૂઢ થયેલા છે। ગણેશ્વર યુતમ હરમ, ગણેશ્વર યુતમ, ગણોના સ્વામી જે ગણેશજી સહિતના જેટલા પણ ગણો જે છે એ બધાના સેનાપતિ જે છે એના ગણોના બધાના સ્વામી એવા શિવજીને નમન કરું છું। હરમ, સર્વ પાપનું હરણ કરનારા એવા શિવજીનું હું નમન કરું છું, શિવજીનું હું ધ્યાન ધરું છું। તો ભસ્મ કેમ ધારણ કરે છે ભગવાન? ભગવાનને શિવજીને ભસ્મ સૌથી વધારે પ્રિય છે, કેમ? કારણ કે નિર્વિશેષતાનું પ્રતીક છે ભસ્મ, નિર્વિશેષતા, કોઈ પ્રકારની વિશેષતા નથી ભસ્મમાં, એટલા માટે એટલે જ્ઞાનાગ્નિથી સર્વને ભસ્મીભૂત, આ સંસારને ભસ્મીભૂત કરેલો છે એ ભસ્મનું પ્રતીક છે, ભસ્મ ધારણ કરેલી છે, કોઈ પ્રકારનો ભેદભાવ નથી એમના દર્શનમાં, એમના સમત્વ દર્શનમાં કોઈ પ્રકારનો ભેદભાવ નથી। ભેદભાવનું આવી રીતે જ્ઞાન વડે એમણે ભસ્મીભૂત કરેલા છે બધા ભેદભાવને, દ્વૈતને, એટલે સર્વ પ્રકારે જીવાત્માના ભયનું હરણ કરનારા છે, માટે હરમ કહેવામાં આવ્યા છે એવા શિવજીનું હું ધ્યાન ધરું છું। તો ચોથા અનુવાકનો આ ધ્યાન શ્લોક છે અને પછી પ્રથમ મંત્ર છે, નમઃ આવ્યાધિનીભ્યઃ વિવિધ્યંતીભ્યશ્ચ વહ નમઃ। આવ્યાધિનીભ્યઃ અને વિવિધ્યંતીભ્યઃ, હવે ભ્યઃ છે ચતુર્થી બહુવચન છે, આવ્યાધિનીભ્યઃ
अव्याधिनीभ्यः એટલે જે આમાં અહીંયા બધા સ્ત્રીલિંગ એટલે કે દેવી દૈવી શક્તિ ના રૂપમાં શિવજીને નમન કરેલા છે. દૈવી શક્તિના રૂપમાં શિવજીને નમસ્કાર કરવામાં આવે છે એટલે આ બધા સ્ત્રીલિંગ વાચક નામ છે. તો અવ્યાધિની વિવિધ્યંતિ એ બધા સ્ત્રીલિંગ નામો જ છે એટલે દૈવી શક્તિના રૂપમાં ભગવાનને નમસ્કાર છે. સર્વત્ર ભિન્ન ભિન્ન રીતે જે પ્રગટ થયેલી શક્તિ છે દૈવી શક્તિ એ દૈવી શક્તિને નમન કરવામાં આવે છે. તો અવ્યાધિની આ સમંતાત વેદ્ધુમ શક્તાઃ સ્ત્રિયઃ અવ્યાધિન્યઃ તાશ્ચ જગતિ યાવંત્યઃ સંતિ તાવદ રૂપેભ્યઃ. આ સમંતાત ચારે બાજુથી જે જગતનો નાશ કરવા માટે તત્પર થયેલી છે, ચારે બાજુથી જગતનો નાશ કરવા માટે જે દૈવી શક્તિ સર્વત્ર પ્રગટ થયેલી છે એને અવ્યાધિની કહેવામાં આવે છે. કાલી દુર્ગા મહિષાસુર મર્દિની આ તો બધું જે આપણે ઓલો ચંડીપાઠમાં પણ આવે છે એ બધી જે દૈવી શક્તિઓ જે છે એ બધી દૈવી શક્તિઓને આમાં નમસ્કાર કરવામાં આવે છે. આ અનુવાદમાં વિવિધ્યંતિ એટલે વિવિધમ વેદ્ધુમ શક્તાઃ સ્ત્રિયઃ વિવિધ્યંત્યઃ, જે વિવિધ રીતે જુદી જુદી રીતે વેધન કરવા માટે નાશ કરવા માટે તત્પર થયેલી છે એવી પરમાત્માની જે સંહારક શક્તિ છે એમને નમસ્કાર કરવામાં આવે છે. ભગવદ શક્તિ જે ભયંકર છે, જે ભય પમાડનારી છે. દુર્ગે સ્મૃતા હરસી ભીતિમશેષ જંતો હો સ્વસ્થૈ સ્મૃતા મતિમતિવ શુભામ દદાસી. અને જે દેવી માટે કહેવામાં આવેલું છે કે સમર નિષ્ઠુરતા ચ દૃષ્ટા, એટલે સમરાંગણમાં અત્યંત નિષ્ઠુર ચિત્તે કૃપા સમર નિષ્ઠુરતા ચ, મનમાં તો કૃપા જ છે ચિત્તમાં પરંતુ સમરાંગણમાં અત્યંત નિષ્ઠુર એટલે કે ક્રૂર ઘાતકી રૂપ છે એ. તો એવી દૈવી શક્તિ એ માં જ છે અને આપણે ભક્તો એની પૂજા આરાધના કરવાથી આ દૈવી શક્તિઓ જે ભયંકર છે, અત્યંત ભય પમાડનારી છે, એને આપણે ભક્ત જિજ્ઞાસુઓ નમન કરીએ તો એ નમસ્કાર માત્રથી જ એ અનુકૂળ થાય. આપણી પ્રાર્થના કરીએ, સ્તુતિ કરીએ, નમસ્કાર કરીએ, એનાથી એનો અનુગ્રહ આપણને પ્રાપ્ત થાય એટલા માટે નમસ્કાર કરવામાં આવે છે. ઉગ્ર શક્તિથી ભગવાનની આ જે ભયંકર શક્તિ સંહારક શક્તિથી જેટલા ભાગીશું એટલો એનો વધારે ને વધારે ભય લાગશે, ત્યાં સુધી પૂર્ણતા નહીં મળે. એટલે જે ડિસ્ટ્રક્ટિવ પાવર છે, સંહારક શક્તિ છે, એમાં પણ ભગવાનનો સર્જનાત્મક અનુગ્રહ જ છે એવું માનવા માટે આ નમસ્કાર વગેરે કરવામાં આવે છે. જેમ કે નૃસિંહ ભગવાન જે પ્રગટ થયેલા અત્યંત વિકરાળ સ્વરૂપે હતા, કોઈ એમને શાંત કરી શક્યા નહોતા, પણ ભક્ત પ્રહલાદ છે કેવો અભય હતો, એટલે એ ભયંકર જે રૂપ હતું એની જ જેણે ઉપાસના કરેલી છે તો એના માટે એ ભયંકર રહેતા નથી નૃસિંહ ભગવાન. એટલે જે દૈવી શક્તિ એ જગતનું રક્ષણ કરવા માટે જ પ્રગટ થયેલી છે એવું ભક્ત માને છે, માટે એ દૈવી શક્તિથી એને ભય લાગતો નથી એવી શ્રદ્ધા છે એને. આમ જ્યારે અમેરિકામાં બધા જ્યાં જ્યાં આ વાવાઝોડું ને બધું જે સંહારક શક્તિઓ જે છે એ બધા આ વાવાઝોડું ટાઇફોન ના તે બધું એનું નામ જે રાખવામાં આવે છે એ હંમેશા સ્ત્રીલિંગ જ હોય છે. જેટલા પણ વાવાઝોડું વગેરે નામ છે, જે જ્વાળામુખી, એ બધાના નામ અમેરિકા સાઇડે બધા સ્ત્રીલિંગમાં જ રાખે, કેટેરિના અને આ તે બધા, એટલે સ્ત્રીલિંગ વાચક જ નામ હોય છે. સંહારક શક્તિ જે છે દૈવી એ માનું પ્રતીક છે અને એના માટે નમસ્કાર કરવામાં આવે છે. તો દૈવી શક્તિ જેની છે આ માયા ઉપહિત ચૈતન્ય એટલે કે માયા શક્તિ જે ધરાવે છે એવા સર્વશક્તિમાન પરમાત્માનું આવી રીતે સ્મરણ અને નમસ્કાર કરવામાં આવે છે. સર્વશક્તિમાન શિવજીને આ ભક્ત નમસ્કાર કરે છે. અવ્યાધિનીભ્યઃ વિવિધ્યંતિભ્યશ્ચ વહ નમઃ. વહ એટલે આપને એવા આપને નમસ્કાર. અવ્યાધિની એટલે દર્શન માત્રથી જ જે ભય પમાડે, જે ઉગ્ર રૂપ ધારણ કરેલું છે, ભયંકર છે, આપણને વિંધી જ નાખશે એવું લાગે આપણને, એવી જે શક્તિ છે પરમાત્માની એને નમસ્કાર. એના દર્શન માત્રથી જ આપણે સ્તબ્ધ થઈ જઈએ. કંઈક એકદમ પ્રચંડ કોઈ વિસ્ફોટ થયો હોય જ્વાળામુખીનો, કે ગમે તે કંઈક વાવાઝોડું આવે અથવા તો જોરદાર વરસાદ પડે સાંભળેલા થાય, એકદમ સ્તબ્ધ બની જઈએ છીએ. આપણે શું કરવું એ ખબર ના પડે, પૂર આવ્યું હોય વગેરે ગમે તે, તો આપણને સ્તબ્ધ અને શિથિલ કરી નાખે એવી શક્તિ જે છે. એટલે દર્શન માત્રથી જે ભયંકર છે એ અવ્યાધિની શક્તિ.
અને આપણા બધા અવયવો દેહ વગેરે ઇન્દ્રિય મન બુદ્ધિને સ્તબ્ધ શિથિલ કરી નાખે એવી શક્તિને વિવિધ્યંતિ શક્તિ કહે છે. આ બંને શક્તિને આવું ભયંકર રૂપ શિવજીએ જ આપેલું છે. એટલે શિવજી દેવીનું જે વર્ણન થતું હોય છે ચંડીપાઠમાં, એટલે કે એમાં શિવજી એમને આ શક્તિ આપી, બ્રહ્માજીએ આ શક્તિ આપી, વિષ્ણુએ ભગવાને આ શક્તિ આપી, એટલે આ જે પરમાત્માની શક્તિથી જ આ બધું ભયંકર રૂપ પ્રગટ થાય છે. અને માટે જ નમસ્કાર કરવાથી ભક્ત એ શક્તિથી નિર્ભય બની જાય છે. અને આચાર્યો એવું કહે છે અવ્યાધિની શક્તિ એટલે સગુણ બ્રહ્મ. સગુણ બ્રહ્મની જે શક્તિ છે, સગુણ બ્રહ્મનું ચિંતન કરીએ, કૃષ્ણ પરમાત્માનું, શિવજીનું સગુણ રૂપનું ચિંતન, કૈલાસવાસી કે પછી વ્રજમાં જે ભગવાન લીલા કરે છે એ સગુણ રૂપનું ચિંતન કરે તો અત્યંત આકર્ષક લાગે આપણને. તો આલિંગન પર્યંત આકૃષ્ટ કરે એવી જે શિવજીની અવ્યાધિની શક્તિ છે, એટલે સગુણ જે શક્તિ છે, સગુણ બ્રહ્મની જે શક્તિ છે, અવ્યાધિની શક્તિ છે, એટલે આકૃષ્ટ કરે છે જીવને, ભક્તને પોતાના સંસારનો રસ ઓછો થઈ જાય અને પોતાના તરફ આકૃષ્ટ થાય એવી શક્તિ જે છે, એટલે જિજ્ઞાસુ માટેનું આ અર્થઘટન છે. તો અવ્યાધિની શક્તિ એટલે શું, સંસારમાં એનો રસ ઓછો થઈ જાય અને આવી રીતે સગુણ બ્રહ્મ ઉપર ભક્ત જિજ્ઞાસુ કેન્દ્રિત થાય, અંતર્મુખ થાય, શિવાભિમુખ થાય, કૃષ્ણાભિમુખ થાય. એટલા માટે એ અવ્યાધિની શક્તિ રૂપી મૂર્તિ છે. અને વિવિધ્યંતી શક્તિની મૂર્તિ એટલે નિર્ગુણ બ્રહ્મની જે શક્તિ છે, અહંકારનો નાશ કરી નાખનારી જે શક્તિ છે એ વિવિધ્યંતી શક્તિ છે. એ આવી રીતે સંપૂર્ણપણે જીવને મુક્ત, જીવન મુક્તિ પ્રદાન કરવા વાળી જે શિવજીની શક્તિ છે એ વિવિધ્યંતી શક્તિ છે. એટલે ચારે બાજુથી આક્રમણ કરનારી યોગીની, ડામરી, ડાકીની, પિશાચીની વગેરે શક્તિઓની મૂર્તિને નમસ્કાર કરવામાં આવે છે. જી નમઃ ઉગણાભ્યસ્ ત્રગુંહતીભ્યઃ ચ વહ નમઃ. ત્રગુંહતી એટલે ગુમ શબ્દ તો કૃષ્ણ યજુર્વેદને લીધે છે, ત્રુંહતી શબ્દ છે, ત્રુંહતી ઉગણાભ્યઃ અને ત્રુંહતી. અનુવાક સાતમાં પણ આવી માતારૂપ શક્તિ વિગ્રહને નમસ્કાર કરવામાં આવે છે, જે નિગ્રહ કરનારું પરમેશ્વરનું રૂપ છે પાપીઓ માટે કે ભક્ત માટે પણ. નિગ્રહ શેનો કરે, સંસારમાં એના વિષયાશક્તિ જે આસક્તિના પાત્રો છે એનો નિગ્રહ કરે છે. આવું નિગ્રહ કરનારું જે રૂપ છે, અંકુશ ઈજા પહોંચાડનારું જે રૂપ છે, આ દુર્ગા વગેરે એવી શક્તિને નમસ્કાર કરવામાં આવે છે. તો ઉગણા એ પણ સ્ત્રીલિંગવાચક શબ્દ છે, ઉગણાભ્યઃ નમઃ એટલે ઉત્કૃષ્ટ ગણા, સપ્ત માતૃકાદ્યાહ, જે સાત અનુગ્રાહક માતા શક્તિ છે, બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, ઇન્દ્રાણી અને ચામુંડા. આ જે સાત અનુગ્રાહક માતા શક્તિ છે, રક્ષક, પાલક, ભક્ષક, બધા શક્તિ વિગ્રહને, કેમ કે આ જે શક્તિપીઠ છે એમાં જુદી જુદી આવી અનુગ્રાહક મૂર્તિના વિગ્રહને સ્થાપવામાં આવેલા છે. તો રક્ષક, પાલક, ભક્ષક જેટલી પણ આવી દૈવી શક્તિ છે એ એમને નમસ્કાર, એટલે કે એ માયારૂપી ઉપાધિ જેમણે ધારણ કરેલી છે એવી, એવા શિવજીને નમસ્કાર, એવા પરમાત્માને નમસ્કાર. માયાને નમસ્કાર એટલે માયાપતિને નમસ્કાર. એટલે ભક્તોએ, જિજ્ઞાસુએ ભક્ત આ ભયનો સામનો કરવાનો છે. જે કંઈ આ ભય સ્વરૂપે, ભયરૂપ પ્રગટ થાય, ભયંકર રૂપ જે પ્રગટ થાય એમાં આવી રીતે ભગવાનના જ દર્શન કરવાના, એને જ નમસ્કાર કરવાના, જેથી એ અનુકૂળ બની જાય. કોઈ પણ વૈશ્વિક મહામારી હોય, ગ્લોબલ વોર્મિંગ ગમે તે હોય, વાવાઝોડું વગેરે, જેટલી પણ આપત્તિઓ, જેટલી પણ સંહારક શક્તિઓ પ્રગટ થાય છે એમાં કંઈક ને કંઈક ઈશ્વરનો અનુગ્રહ હોવો જ જોઈએ, ત્યારે એને સંહાર કરી શકે છે. તો સંહાર કરી શકે છે, આપણને અસર ના થાય પછી, તો કે નમસ્કાર કરવાથી જ્યારે એ પોતે જે અત્યંત વિકરાળ એવા નૃસિંહ ભગવાન હતા એ પણ પ્રહલાદનું કંઈ બગાડી શકે નહીં. તો એવી રીતે ભક્તનું રક્ષણ કરવા માટે જ આ સંહારક શક્તિ છે. આપણા અહંકારનું, જીવનું, અજ્ઞાન વગેરે હરી લેવા માટે જ આ સંહારક શક્તિ પ્રગટ થયેલી છે. તો ઉત્કૃષ્ટ ગણો એટલે શું, સાધક જિજ્ઞાસુ માટે, તો શાંતિ, દાંતિ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, આ જે બધું જે છે એ ઉત્કૃષ્ટ ઉગણાહા એટલે એવી ઉત્કૃષ્ટ શક્તિ, જે દૈવી શક્તિ, રક્ષક શક્તિ છે, સાધકને જે આવી રીતે રક્ષણ આપનારી શક્તિ છે એમને નમસ્કાર. ત્રુંહતી એટલે ભયંકર રૂપ, અહંકારના સર્વનાશ માટે,
सर्वसमर्थ अहंकार नो नाश करने सामर्थ्य सेमा छे श्रुति माता में छे। श्रुति जे आत्मस्वरूपे जे ब्रह्म ने प्रगट करे छे आगम वाक्य ना उपदेश द्वारा आत्मस्वरूपे प्रगट करे छे श्रुति, तो ए अहंकार ना सर्वनाश में जे शक्ति छे ए श्रुति मति निधिध्यासन नी जे विचार शक्ति जे छे आ अपना भक्त उपर जिज्ञासु उपर अनुग्रह करनारी जे शक्ति जे त्रुमहती। तो भले भयंकर होय केम के अहंकार मने प्रिय जे छे एनो नाश करी नाखे छे, तो एवी श्रुति मति विज्ञाति आ बधी जे शक्ति छे ने त्रुमहती कीधु, शांति दांति उपरति तितिक्षा वगैरे जे छे ने उगणा कीधु छे। बन्ने शक्ति अमारा उपर मोजे जिज्ञासु भक्त उपर आशीर्वाद नी आशीर्वाद वरसाओ, एटले अमारी अशांति कुमति वगैरे जी जे बधी शक्तिओ जे छे एनो नाश करो तमे। पछी नमः गृत्सेभ्यः गृत्सपतिभ्यश्च वह नमः, परमात्माना लोभी रूप ने नमस्कार करवामां आवे छे। गृत्साहा एटले गर्धभशीलाहा विषय लंपटाहा, अने जेम अत्यंत लोभी कोण जे अग्नि देवता छे, अग्नि वधारे ने वधारे माग्या ज करे कोई दिवस संतुष्ट ना थाय। तो आ रुद्र जे छे ए अग्नि ना स्वामी छे, अग्नि देवता ना स्वामी छे, नियंता छे। रुद्र ने लीधे अग्नि देवता माग्या ज करे छे। आपणने केम कोई दिवस संतोष केम नथी थतो अग्नि देवता ने एवुं लागे, तो के रुद्र अंतर्यामी एमना पति छे ने माटे ए अग्नि अग्नि देव ना अभिमानी जे छे એટલે અગ્નિ રૂપને પણ નમસ્કાર ગૃત્સેભ્યઃ અને ગૃત્સપતિભ્યઃ, અગ્નિ જેને લીધે આટલો લોભી છે એવા પરમાત્મા એવા પરમાત્માને નમસ્કાર। વિષય લંપટાહા ગર્ધભશીલાહા એવું પણ કીધું છે, ગર્ધમશીલાહા એટલે ગૃત્સાહા ગીધ જેવી જેની નજર છે, ગીધ જેવી અત્યંત ગીધની કેવી દ્રષ્ટિ ઓલા ખેતરમાં દોડતા ઓલા ઉંદરને એના માટે જ હોય, પોતાના ખોરાક માટે જ હોય, અત્યંત લોભી દ્રષ્ટિ। માં ગૃધઃ કસ્ય સ્વિધનમ ઈશાવાસ્યમાં કીધું છે કે કોઈના પણ ધનની લાલચ નહીં રાખવાની એટલે કે લોભ નથી રાખવાનો। તો વિષય લંપટ એટલે કે વિષય માટેની જે આસક્તિ છે એને નમસ્કાર, એને એવાના પતિને નમસ્કાર એટલે રુદ્ર ભગવાન આપણી જે વિષયાશક્તિ છે એ વૃત્તિઓનું શમન કરી નાખે માટે ગૃત્સપતિ છે ભગવાન। આપણામાં રહેલી જે લોભ વૃત્તિ છે એનું શમન કરનારું રૂપ આ ગૃત્સપતિ છે। એટલે કોઈ વિષય લંપટ હોય એમાં એ શક્તિ સેમા છે, સેના લીધે છે કે રુદ્ર ભગવાનને લીધે છે। તો ભક્ત માટે અનુગ્રાહક કઈ રીતે બને, આવી રીતે નમસ્કાર સ્તુતિ પ્રાર્થનાથી એ શિવજી આ ભક્તના જિજ્ઞાસુના હૃદયમાં રહેલી લોભ વૃત્તિનું શમન કરી નાખે। નમો વ્રાતેભ્યઃ વ્રાતપતિભ્યઃ ચ વહ નમઃ, અનેક વર્ણ અભિમાની જીવ રૂપે નમન, અને એ બધાના વર્ણ અભિમાની જે છે વર્ણાશ્રમનો અભિમાન જે ધરાવે છે એવા બધાના એ બધા જીવોના પતિને પણ નમન, વ્રાતેભ્યઃ નમઃ વ્રાતપતિભ્યઃ નમઃ। ભિન્ન ભિન્ન જાતિના સંઘને વ્રાત કહેવાય છે, જુદી જુદી જાતિ ધરાવનારા જેટલા પણ સંઘ સમૂહ છે એને વ્રાત કહેવાય છે। અનિયતામ વૃત્તિમ આશ્રિતાહ, કોઈ એક ધંધો સ્થિર ના રાખે, થોડુંક અહીંથી કમાઈ લે પછી બીજો ધંધો ચાલુ કરે આને વ્રાત કહેવાય, કોઈ એક નિયમિત રૂપે ના હોય। અનિયતામ વૃત્તિમ આશ્રિતાહ, અનેકવિધ ધંધાનો જે આશ્રય લેનારા હોય એને વ્રાત કહેવાય, તો એવા વ્રાતના પતિને ભિન્ન ભિન્ન જાતિના સંઘના સ્વામી સ્વામીને પણ નમસ્કાર। તો આપણામાં જે અભિમાન છે કે હું આ ગોત્રમાં ઉત્પન્ન થયેલો છું, આ કુળમાં છું, આ અભિમાન શરૂઆતમાં જે છે એ અગત્યનું છે કે ભાઈ મારાથી આટલું ના કરાય આ ના કરાય, જેમ કે આપણે બ્રાહ્મણ હોય બ્રાહ્મણત્વનું જે અભિમાન છે એ આપણને અનેક કુકર્મો કરતા રોકે, તો એ અભિમાન શરૂઆતમાં અગત્યનું છે, પરંતુ પછી છેલ્લે સંન્યાસી એટલે કે આ સાધકે જિજ્ઞાસુ એ અભિમાન પણ છેવટે ત્યાગવાનું છે। કોઈ પણ વિશેષતા ના રહે, કોઈ પણ વિશિષ્ટ ધર્મોનો હું સ્વામી એટલે કે માલિક ના હોઉં એ અગત્યનું છે। વૈદિક દરેકે દરેક આલંબન એક ચોક્કસ અધિકારી માટે છે, ચોક્કસ કાળ સુધી એ યોગ્ય પણ છે, મહત્વનું પણ છે, એનું સ્થાન પણ છે, પરંતુ એનાથી ઉપર ઉઠવાનું છે। એટલે અહીંયા વ્રાત્ય વ્રાતેભ્યઃ જે કીધું છે એ વેદ બાહ્ય જે થઈ ગયા છે એને વ્રાત્ય કહેવાય, એટલે કે વેદ બાહ્ય અમુક આચરણ કરવાથી કે ગમે તે જે વેદ બાહ્ય થઈ ગયા છે
तो एनु पण आराधनीय जेम के जेने गामना गाममांथी जेनो निकाल करी नाखे छे घणा गाम लोको के आ भ्रष्ट थई गया छे तो एवाना आराधनीय शिवजी जे छे एटला माटे व्रातपति कहेवामां आवे छे शिवजी ने। तो शिवजी बधा ज तमोगुणी रजोगुणी बधा साधकोना माटे ए अंतर ए आराधनीय छे सर्व प्रकारे एमना माटे पण कल्याणनो मार्ग शिवजीए प्रशस्त करेलो छे माटे व्रातपतिभ्यः जनमः। अहंकार आधीन वृत्तिओ कोईनु मानती नथी पोतानु धार्यु स्वच्छंद वर्तन अहंकार करे छे माटे अहंकार ने जे स्वच्छंद प्रवृत्ति थी जीव ने विरुद्ध दिशा में जे खेचे छे एने व्रात कीधो छे तो एनु एना स्वामी शिव छे एटले एनु निग्रह करनारा शिवजी छे। आपणामां पण जे अहंकारनी स्वच्छंद प्रवृत्तिओ छे એ એનું શમન કરનારા શિવજી છે માટે નમસ્કાર કરવામાં આવે છે કે જેથી મારાથી કોઈ આવેગાત્મક પ્રવૃત્તિ ના થાય। ઈશાવાસ્યમાં પણ જે કીધું તેવું કે સ્વાભાવિક કર્મ અને સ્વાભાવિક ચિંતનથી મુક્ત થઈ જાય છે। કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય કરનારો જે સાધક છે એ અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા મૃતમશ્નુતે અવિદ્યા એટલે કે કર્મ કર્મથી સ્વાભાવિક ચિંતન અને સ્વાભાવિક કર્મથી છૂટી જાય છે તેવા વ્રાતપતિને શિવજીને નમસ્કાર છે। નમઃ ગણેભ્યઃ ગણપતિભ્યઃ ચ વહ નમઃ। ગણેભ્યઃ એટલે દેવતાઓના અનેક ગણો કે સેવકો રૂપે જે રહેલા છે બધા ગણોને નમસ્કાર અને બધા ગણોના જે પતિ છે ગણોના સ્વામી છે ગણોના જે નેતા છે નિયંતા છે એવા શિવજીને પણ નમસ્કાર। તો ગણાઃ પ્રમથાઃ નંદિકેશ્વરાદયઃ દિવ્ય સ્વર્ગીય જીવોના અધિપતિ એવા શિવજી છે। શિવજીની કૃપાથી જ દરેકે દરેક ગણપતિ જે છે ગણોના જે પતિ છે એ પોતપોતાનું કાર્યક્ષેત્ર સંભાળી રહ્યા છે। આ બધા જેમ કે સ્વામીજી ઉદાહરણ આપતા હોય છે કે વિષ્ણુ ભગવાન તો શેષ શૈયા ઉપર સૂતેલા જ હોય છે એમણે બધાને કામ સોંપી દીધું છે સૂર્યને પ્રકાશવાનું એટલે એ પોતે સુઈ ગયા છે એને સારામાં સારું મેનેજમેન્ટ કહેવાય કે દરેકે દરેક ગણપતિને એક એક કાર્યક્ષેત્ર સોંપી દીધું છે એટલે એ કાર્યક્ષેત્ર દરેકે દરેકે દેવતા સંભાળી રહ્યા છે। તો કાર્તિકેય નંદી ગણેશજી ઇન્દ્ર વરુણ આ તે બધા જે છે એ પ્રમથ ગણ સભાસદ એટલે કે કેબિનેટ મિનિસ્ટરો જે છે એ બધાને નમસ્કાર। કેબિનેટ મિનિસ્ટરોના જે પ્રાઇમ મિનિસ્ટર છે એવા શિવજીને પણ નમસ્કાર। બધાને શક્તિ અને સામર્થ્ય પ્રદાન કરનારા છે। ભિન્ન ભિન્ન ગણો કયા છે તો સ્વરગણ સુદગણ સ્થપતિગણ રાજ્યગણ આ બધા વિભિન્ન ગણો છે અને એનો રાજા એવા શિવજી છે। તો સાધક માટે કયા કયા ગણ છે તો અંતઃકરણ ગણ છે અંતઃકરણ ચતુષ્ટય જે છે એ ઇન્દ્રિય સમૂહ પછી કર્મેન્દ્રિયોનો સમૂહ જ્ઞાનેન્દ્રિયોનો સમૂહ ભૂત પંચમહાભૂત વગેરે જે છે એ બધા ગણો જે છે એ ગણો રૂપે અધિદૈવ સ્વરૂપે શિવજી જ રહેલા છે એ અધિદેવતાઓનું જ આધ્યાત્મિક સ્વરૂપ છે એટલે આધ્યાત્મિક સ્વરૂપને નમન અધિદૈવ સ્વરૂપને પણ નમન અને બધાના નિયંતા એવા શિવજીને પણ નમસ્કાર। નમઃ વિરૂપેભ્યઃ વિશ્વરૂપેભ્યઃ ચ વહ નમઃ। વિરૂપેભ્ય એટલે જે વિકૃત રૂપ ધરાવે છે વક્રરૂપ વિગત રૂપ યસ્માત સહ વિરૂપ એમાંથી રૂપ જતું રહ્યું છે અથવા તો વિકૃત થઈ ગયું છે વક્ર થઈ ગયું છે એવા પરમાત્માના એવા રૂપને પણ નમસ્કાર। એ પરમાત્માની દરેકે દરેક અભિવ્યક્તિ જે છે આપણને એવું લાગે કે આમાં વળી પરમાત્માના દર્શન કરવાના તો કે વિરૂપ જે છે ને એમાં પણ એ પણ પરમાત્માનું જ રૂપ છે। વિરૂપેભ્યઃ નમઃ એનો અર્થ શું થાય પરમાત્માની આવી વિરૂપ અભિવ્યક્તિને પણ નમસ્કાર। એટલે અને વિશ્વરૂપેભ્યઃ વિશ્વ એ સર્વનામ છે સર્વરૂપને નમસ્કાર સર્વરૂપ ધરાવનારા જે પરમાત્મા છે એને નમસ્કાર। નામાની રૂપાણી વિચિત્ય ધીરઃ સર્વાણી રૂપાણી વિચિત્ય ધીરઃ નામાની કૃત્વા અભિવદન યદાસ્તે પરમાત્માએ એ રૂપનું ચિંતન કર્યું અને એ રૂપ સર્જાઈ ગયું છે માટે દરેકે દરેક રૂપ પરમાત્માના સંકલ્પનું જ સર્જન છે માટે એમને નમસ્કાર કરવામાં આવે છે। તો વિરૂપાઃ વિકૃત રૂપાઃ અથવા વિગત રૂપાઃ દિગંબરાઃ આકાશ અને વાયુ છે એ વિરૂપ છે એટલે કોઈ પ્રકારનું રૂપ નથી આકાશ અને વાયુને કોઈ રૂપ નથી માટે એમને નમસ્કાર। દિગંબર જે છે અથવા તો દિગંબર સાધુઓ સંન્યાસીઓ જે છે જેમને આ દેહાધ્યાસ જ નથી દેહરૂપી
देह ज ए देह में जयरे अभिमान हो त्यारे ज आ रूप वाला अपने थईए छीए जेनो देहाध्यास ज नथी देह माथी अभिमान छूटी गयु छे ए विरूप बनी गयो छे। तो एवा दिगंबर जे सन्यासीओ छे एमने नमस्कार। विश्वरूपाः एटले नाना रूपाः अनेकविध रंग वर्ण लिंग जाति गुण क्रिया आ बधु जे धरावे छे एवा परमात्माना विषम रूपो ने पण नमस्कार। तो अस्थिभाति प्रिय जे छे ए अधिष्ठान स्वरूप परमात्मा अनेक अनंत नाम रूपों ने धारण करे छे। तो एवा बधा अनंत रूपों ने नमस्कार एनी साथे नुं एकाउंट सेटल थई जाय आपणुं। बधा नाम अने रूप जे प्रगट थयेला छे एना द्वारा हकीकतमां तो अरूप ईश्वर ज प्रगट थयेलो छे। भिखारी होय राजा होय सेवक होय ए बधा रूपे अभिनेता ज प्रगट थयेलो छे। एटले विश्वरूप धारण करनारा परमात्मा ने नमस्कार। निर्विशेष अस्तित्व ने नमस्कार एने ज विश्वरूपे विश्वरूपे बेह कीधु। एटले शिवजी नुं साचुं स्वरूप जे छे जे सर्वमां व्याप्त छे परंतु सर्वथी अतीत पण छे एवा परमात्मा ने नमस्कार। शिवजी परमार्थतः अविकृत निर्विकार निर्विशेष रूपे रहीने अनेक रूपे उपलब्ध थाय छे। अनेक रूपे उपलब्ध शेना माटे थाय छे? व्यवहार करवा माटे। तो स्मशानवासी दिगंबर जे रूप छे ए शिवजीनी विरूपता छे। स्मशानवासी अने दिगंबर स्वरूप जे छे ए शिवजीनी विरूपता छे अने तांडव नृत्य जे छे ए ज शिवजीनुं विश्वरूप छे। तो तांडव नृत्य ए शिवजीनुं विश्वरूप छे अने विरूपता एटले आवी रीते स्मशानवासी त्रिनेत्रधारी जे रूप छे ए विरूप छे। नमः नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वह नमः। महद्भ्यः अणिमादि अष्ट सिद्धि उपेताः जे महान यद्यद् विभूतिमत् सत्त्वं श्रीमदूर्जितमेव वा। जे जे कई महान छे जे जे विभूति वाळू छे एले परमात्मानी एवी विभूति धरावनार रूपने नमस्कार। एले महद्भ्यः એટલે અત્યંત મહાન વિભૂતિ ધરાવનાર રૂપને નમસ્કાર। કોઈ અત્યંત તેજસ્વી હોય પંડિત હોય અનેકવિધ સામર્થ્ય ધરાવનારું કોઈ યોગી રૂપ હોય તો એના રૂપે પરમાત્મા જ અભિવ્યક્ત થયા છે। એટલે પરમાત્માના હવે અત્યંત વિભૂતિ મત રૂપને નમસ્કાર। અને ક્ષુલ્લકેભ્યઃ એટલે એકદમ સામાન્ય કોઈ પ્રકારની વિભૂતિ ધરાવતા ના હોય તદરહિતા વિભૂતિ રહિતા એવા ક્ષુલ્લક રૂપને પણ નમસ્કાર। તો અત્યંત તેજસ્વી કીર્તિમાન અને વિશિષ્ટ રૂપ છે જે બધી જ કુશળતા ધરાવે છે એ બધા કુશળતા વાળા રૂપને નમસ્કાર। અને ક્ષુલ્લક એટલે કોઈ પ્રકારની કુશળતા ના ધરાવે એવા રૂપને પણ નમસ્કાર। આ કંઈ આવડતું નથી, બધા સંસ્કૃતની વિભક્તિઓ જેને આવડે છે એમને નમસ્કાર, એકે સંસ્કૃતની વિભક્તિઓ સમાસ કોઈને જે ના આવડતા હોય એને પણ નમસ્કાર। બંને રૂપ ભગવાનના છે, બંને રૂપ ભગવાનના છે એવું કહેવાથી જે આ બે રૂપમાં રહેલો ભેદ છે કે બંને કે આ મહાન છે અને આ ક્ષુલ્લક છે એ જતો રહે છે અને એટલા માટે નમસ્કાર કરવાના છે। જેમ કે પરમાત્મા કરતા છે ભોગતા છે નિત્ય કરતા છે નિત્ય વિજ્ઞાતા છે એવું કેનોપનિષદમાં આવે છે। તો નિત્ય વિજ્ઞાતા છે કે નિત્ય કરતા છે નિત્ય બોધ સ્વરૂપ છે તો બોધ એમાં ગૌણ થઈ જાય છે, નિત્ય શબ્દ મુખ્ય થઈ જાય છે। નિત્ય કરતા છે નિત્ય વિજ્ઞાતા છે એટલે નિત્ય છે એટલું જ સમજવાનું છે, એમાં વિજ્ઞાતાપણું નથી। તો નમઃ મહદ્ભ્યઃ ઋષિઓ યોગીઓ સિદ્ધોને નમસ્કાર અને જન સામાન્ય જે લોકો છે બાળકો છે વડીલો છે એમને પણ નમસ્કાર। તો ક્યાંક મહત્વ છે અને ક્યાંક અર્ભકત્વ, અર્ભક એટલે સામાન્ય બાળકપણું, તો એવા બંને રૂપને નમસ્કાર। જ્યાં જ્યાં મહત્વ છે મહદ્ભ્યઃ, જ્યાં જ્યાં મહત્વ છે ક્યાંક મહત્વ છે, શિવજી પોતે જ ક્યાંક મહત્વ સ્થાપે છે અને ક્યાંક અર્ભકત્વ સ્થાપે છે। અર્ભક એટલે બાળક, બાળક એટલે સામાન્ય, જે ક્ષુલ્લક રૂપ છે કોકને સામાન્ય ભગવાને જ બનાવ્યા છે, કોકને મહાન પણ ભગવાને પોતે જ બનાવ્યા છે।
तो अहियाँ बाळकपणु सामान्य क्षुल्लकपणु अर्भकत्व के क्षुल्लकपणु के सामान्यपणु एटले शू तो राग द्वेष रहितपणु जे छे एने ज अर्भकत्व कीधु छे। बाळक केवू होय अत्यंत राग द्वेष वगरनु निर्दोष होय अने क्षुल्लक क्षुल्लक एटले के राग द्वेष रहेनु वगरनु होय। जे बृहदारण्यक उपनिषदमां पण बाल्येन तिष्ठासे जे कीधु छे एवा बाळक रूप ने नमस्कार। तो बाळक रूप ने नमस्कार एटले राग द्वेष रहित ना रूप ने नमस्कार। नमः रथिभ्यः अरथेभ्यश्च वह नमः। रथिभ्यः एटले रथी एटले जे रथ पर सवार थयेलो छे एने रथी कहेवाय। एटले रथ पर सवार थईने जे आवे छे एवा परमात्मा ना रूप ने नमस्कार। अने अरथेभ्यः अरथेभ्यः मां मूल शब्द अरथी छे। रथिभ्यः नमः अरथिभ्यः च नमः એટલે વૈદિક સંસ્કૃત છે એટલે અરથેભ્ય થાય। તો રથ વગર સામાન્ય રીતે ચાલીને જે આવે છે એવા પરમાત્માના રૂપને નમસ્કાર। તો જે ચાલે ચાલીને જે સંન્યાસીઓ જે છે પહેલાના જમાનામાં જેમ શંકરાચાર્યજી પદયાત્રા જ કરતા હતા તો એવા જીવન મુક્ત જ્ઞાની પુરુષો જે કોઈ પ્રકારનું આલંબન લેતા નથી રથ વગેરેનું તો એવા રૂપને નમસ્કાર। આપણા જેટલા ચારે ચાર શંકરાચાર્યો જે છે એમના માટે રૂલ છે કે એ લોકો જમીન સાથેનો સંયોગ કોઈ દિવસ નહીં ગુમાવવાનો। તો રથિભ્ય રથી એટલે જે રથ ઉપર સવાર થઈને આવે છે એ રૂપને નમસ્કાર। અરથી એટલે જે રથ પર સવાર નહીં એમને પગે ચાલીને આવે છે તો પગે ચાલનારા કોણ છે સંન્યાસીઓ। આપણા જે શંકરાચાર્યો જે છે એ લોકોના માટે રૂલ છે કે જમીન સાથેનો સંપર્ક પૃથ્વી માતાનું અતિક્રમણ નહીં કરવાનું। એટલે એ લોકો જ્યાં જાય ને ત્યાં ગાડીમાં કે ટૂંકમાં ટ્રેનમાં જાય એરોપ્લેન સફર આ શંકરાચાર્યજીઓ માટે નથી હોતી। એટલે ઘણા મહાત્માઓ એવું વ્રત લઈને હોય છે કે વિમાનમાં સફર ના કરે પૃથ્વી માતા એટલે જે જમીન છે એનો સંપર્ક ના છોડે। તો એવા અરથી રૂપ જે છે એવા સંન્યાસીઓ જે પગે ચાલીને કોઈ પ્રકારનું આલંબન લેતા નથી એવા રૂપને નમસ્કાર। એટલે શિવજી એટલે જ્ઞાની રૂપ જે છે કે જે અવિદ્યાલેશ અવિદ્યાલેશ એટલે જીવન મુક્ત પુરુષો એક અવિદ્યાલેશનો સ્વીકાર કરીને જે બધા પ્રકારનો વ્યવહાર કરે છે ઉપદેશ જ્ઞાન ઉપદેશ રૂપી વ્યવહાર કરે છે એટલે એમને રથી કહેવામાં આવેલા છે। જીવન મુક્ત જ છે છતાં પણ અવિદ્યાલેશ એટલે કે એક કામ ચલાવું અહંકાર શિષ્યને ઉપદેશ આપવા માટે જ્ઞાન પરંપરાનું વહન કરવા માટે જે કામ ચલાવું અહંકારનો સ્વીકાર કરે છે એ રૂપને રથી કીધું છે। તો એવા રથી રૂપે પરમાત્માને નમસ્કાર। અને સમાધિમાં હોય જ્યારે એ મહાત્માઓ કોઈ પણ યોગીઓ મહાત્માઓ સમાધિમાં હોય ત્યારે કોઈ પ્રકારનો અવિદ્યાલેશનો સ્વીકાર નથી કરતા અહંકારનો સ્વીકાર નથી કરતા ત્યારે એ અરથી રૂપ છે। એટલે રથી રૂપ એટલે જ્ઞાન ઉપદેષ્ટા માટે જે વ્યવહાર કરવા માટે સ્વીકારેલું રૂપ અને અરથી એટલે સમાધિમાં હોય ત્યારે। નમઃ રથેભ્યઃ રથપતિભ્યશ્ચ વહ નમઃ। એટલે રથ રૂપને નમસ્કાર અને રથના માલિકને પણ નમસ્કાર। એટલે આપણું જે કંઈ પણ વાહન હોય આપણું જે કંઈ પણ રથ હોય આપણી પાસે એક્ટિવા ગમે તે હોય ગાડી તો એ બધા રથ રથ સ્વરૂપે વાહન રૂપે પણ પરમાત્મા જ છે રથના માલિક રૂપે પણ પરમાત્મા જ છે। આ એક્ટિવા કોનું છે તો કે મારું છે મારું નથી શિવજીનું છે એવા રથપતિને નમસ્કાર રથના માલિકને નમસ્કાર। આપણી પાસે જે કોઈ પણ વાહન હોય રથ હોય તો એ રથ રૂપે પણ પરમાત્મા જ છે અને રથના માલિક પણ પરમાત્મા જ છે। રથ રૂપે પરમાત્મા છે એટલા માટે જ એની પૂજા વગેરે કરીએ છીએ આપણે કેમ કે ભાઈ સત્સંગમાં જવા મળે સત્સંગમાં જવા માટે અત્યંત ઉપયોગી છે આ મારો રથ એટલે એવા અને એના રથપતિ એટલે કે સ્વામીને નમસ્કાર। એટલે આ શરીર રૂપે પણ પરમાત્મા જ અભિવ્યક્ત થાય છે શરીર રૂપે પણ એ શરીર રૂપે અભિવ્યક્તિ જે પરમાત્માની છે એને નમસ્કાર। શરીરને જે હું માને છે એ શરીરને હું માનનારો જે માલિક છે એ પણ પરમાત્મા સ્વયં જ છે તો એવા રથપતિને નમસ્કાર। તો સર્જન સર્જનહારથી પૃથક નથી। સર્જન જે થયેલું છે જગતનું એ ઈશ્વરથી પૃથક વિલક્ષણ નથી માટે રથ
रूपे पण नमन छे, एटले के वाहन रूपे पण नमन छे, अने वाहनना मालिक जे सर्जन रूपे पण नमन छे, सर्जन हार रूपे पण, सर्जन जेणे कर्युं छे, सर्जन मां जेनुं अभिमान छे एवा रथपतिने पण नमस्कार। नमः सेनाभ्यः सेनानिभ्यश्च वः नमः। तो सेनाभ्यः सैन्य ने नमस्कार, अने सेनापति ने नमस्कार, बधा सैनिकों ने नमस्कार छे। सैनिकों जे कमांडर इन चीफ होय, जे लीडर होय, ब्रिगेडियर वगैरह होय, अथवा तो जे आखू बधु जे जे एक्शन ले एनो जे डिसाइड करे एवा सेनापति ने नमस्कार। तो अज्ञान सामे नो विजय जे छे, अनु साधक माटे नु इंटरप्रिटेशन, अज्ञान सामे विजय मेळववानो छे। अज्ञान नु कार्य, अज्ञान ना जे अभिव्यक्तिओ जे छे, अज्ञान नी सेना सामे लड़वानु छे। तो एना माटे ब्रह्माकार वृत्ति नो प्रवाह जे चलावो पड़े, हूँ एटले निधि ध्यासन वगैरह जे करवू पड़े, ब्रह्मचिंतन जे करवू पड़े, तो ब्रह्मचिंतन माटे नी जे सेना उभी करवी पड़े, तो अपना मन में रहेली ब्रह्मचिंतन माटे अनुकूल बने एना माटे जे दैवी संपत्तिओ भेगी करवी पड़े, तेवी बधी यम नियम वगैरह बधा अहिंसा सत्य ईश्वर प्रणिधान वगैरह बधा यम नियम रूपी जे सेना छे ब्रह्माकार वृत्ति ना प्रवाह ने चलावा माटे नी, ए सेना ने नमस्कार, अने ए सेनापति एवा शिवजी ने पण नमस्कार। तो सेना कई कई छे, एक तो आवी दैवी संपत्तिओ रूपी सेना छे, पछी बीजी सेना कई तो महावाक्य अने अवांतर वाक्यो नो जे उपदेश छे, ए उपदेश नु चिंतन, ए उपदेश ना प्रत्ययो जे छे, महावाक्य उपर विचार करवामां आवे त्यारे जे जे मनोवृत्तिओ, जे जे अर्थ, जे जे स्पष्टता जन्मे छे, ए बधी सेना छे परमात्मानी। आगम वाक्य उपर विचार करवामां आवे त्यारे ए जे सेना छे ए श्रवण मनन निधिध्यासन वगैरह जे कहीं पण करिए ए परमात्मानी सेना छे, अज्ञान रूपी शत्रु ने हरावा माटे। बधी मनोवृत्तिओ एक ब्रह्म ने ज लक्षित करे छे, माटे सेना पद थी एमने वाच्य कहेवामां आवेली छे। तो शिवजी आ बधी वृत्तिओ पर आरूढ़ थाय छे, चैतन्य वृत्त्यारूढ़ बने त्यारे अज्ञान नो नाश करे, तो आ बधी सेनाना सेनापति शिवजी छे। एटले आ बधी वृत्तिओ मां, आ बधी वृत्तिओ ज्यारे एक ब्रह्म एक परमात्मा ने ज लक्षित करे त्यारे ए शिवजी ए वृत्तिओ उपर आरूढ़ थाय अने पछी अज्ञाननो नाश करे, माटे एवा सेनापति ने पण सेनानी एटले के व्यूह रचना करे। अज्ञान सामे लड़वू होय, अज्ञाननो नाश करवो होय, तो एक व्यूह रचना बनाववी पड़े। तो अज्ञान, अहंकार, काम, क्रोध वगैरे माटे, वगैरे ने सामे लड़वा माटे एक व्यूह रचना उभी करे जे शिवजी, उपदेष्टा रूपे उपदेश आपे जे, आगम वाक्य थी पोते ज आ चिंतन मनन वगैरे करे छे, અને આત્મસ્વરૂપે પ્રગટ થઈ અજ્ઞાનને દૂર કરે છે। તો આ 10 મંત્રો થયા આ અનુવાક ચારના આજે।